આમ આદમી પાર્ટી દ્વારા પાલિકામાં અધિકારીઓ સાથે મળીને શાસકોએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આરોપ કરાયા છે આમ આદમી પાર્ટીએ પોલખોલી અભિયાન અંતર્ગત આંકડાઓ રજૂ કર્યા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષ સક્રિય થઈ ગયા છે આમ આદમી પાર્ટી દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી થતા ભ્રષ્ટાચારના આક્ષેપમાં વધુ એક પોલખોલ અભિયાન અંતર્ગત પાલિકાના શાસકો પર આરોપની સડી વરસાવવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર હેઠળ રાખવામાં આવેલ વાહનોના ચૂકવાયેલા ભાડાની વિગતો જાહેર કરવામાં આવી છે જેમાં સુરત પાલિકા દ્વારા પાંચ વર્ષમાં સાઠ પોઈન્ટ પિંચ્યાસી કરોડ રૂપિયાનું ભાડું ચૂકવવામાં આવ્યાની વિગતો જાહેર કરવામાં આવી છે આપના પ્રવક્તાએ કહ્યું કે નવા વાહનની કિંમત કરતાં પાંચ ગણી વધારે કિંમતનું ભાડું ચૂકવવામાં આવ્યું છે જેમાં ભાજપી શાસકોની મિલી ભગત સ્પષ્ટ પણ હોવાના આરોપ વધુમાં વધુ મૂકવામાં આવ્યા છે લોકોના રૂપિયાનો દુરુપયોગ થયાના આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા પોલ ખોલી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં આજે આમ આદમી પાર્ટીએ એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં આપના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે મનપાના ભાજપ શાસકોએ વાહનનું પાંચ ગણું વધુ ભાડું ચૂકવી જનતાના પૈસાનો ગેરઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો છે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સુરત હંમેશા સત્યની સાથે મારું નામ યોગેશ જાધવાણી પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત આજરોજ અમે એક પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટી દ્વારા અને પોલખોલનો કાર્યક્રમ રાખ્યો હતો એમાં એસએમસી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં વાહન ભાડા પેટે સાઠ કરોડ પંચ્યાસી લાખ રૂપિયાનું જે ચૂકવણું ચૂયું છે એટલે કે પ્રજાની મહેનત અને પરસેવાની કમાણી જે છે એનો બિલકુલ દુરુપયોગ અને એમાં મોટો મસ્ત મોટો ભ્રષ્ટાચાર થ થઈ રહ્યો છે જેને આપણે જનતાના સેવક અને ચોકીદાર ગણીએ છીએ આવા લોકોએ જે ગાડી જે વાહન ચાર લાખ અને તોતેર હજારમાં નવું મળે છે એ વાહનનું છ ગણું ભાડું ચૂકવી અને પોતાની અણધડ વહીવટ અને ભ્રષ્ટાચારનો એક નમૂનો સુરતની જનતાને આપ્યો છે અને છત્રીસ મહાનુભાવો તો એવા છે કે જેને કુલ સાત કરોડ રૂપિયા પોતાના વાહન ભાડામાં ચૂકવા છે અને એને જે ભાડામાં સાત કરોડ રૂપિયા ચૂકવા છે એને જો આપણે ગણવા જઈએ તો એ વાહનની કિંમત કરતાં ચાર ગણું તો વધારે ભાડું એ વાહનની કિંમત કરતાં ચાર ગણું વધારે ભાડું ચૂકવી દીધું છે એટલે ઓલ ઓવર જોતા એવું લાગે છે કે આ સુરતની જનતાના મહેનતના અને પરસેવાની કમાણીના જે ટેક્સના પૈસા ભરેલા છે સાઠ કરોડ અને પંચ્યાસી લાખ રૂપિયા એનો બિલકુલ પણ સુરત મહાનગરપાલિકાના ભાજપના શાસકો અને ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા દુરુપયોગ કરી અને પ્રજાના પૈસાનો ભ્રષ્ટાચાર કરી અને નાણાંનો વ્યય કરી અને સુરતની જનતાને ઉલ્લુ બનાવી અને જનતાના માત્ર મતો લઈ અને હેરાન પરેશાન કરી રહ્યા છે સામાન્ય જનતા અને ગરીબ જનતાને હેરાન કરી રહ્યા છે એવું આ તકે અમે જાહેર કરીએ છીએ કુલ બત્રીસ વાહનોમાં સાત કરોડ પાંચ લાખ અને બોતેર હજાર રૂપિયાનો આ બત્રીસ વાહનોમાં ખર્ચો કરવામાં આવ્યો